हेलो डियर ब्रदर्स एंड सिस्टर्स, आशा राखी रह्यो छुं के तमारी प्रिपरेशन खूब ज सरस रीते जई रही हशे। विद्यार्थी मित्रों, ज्यारथी आपणे यूनियन बजेट नो पार्ट वन अपलोड करेलो हतो त्यारथी घणा बधा विद्यार्थी मित्रों जे छे एमना मेसेज व्हाट्सएप पर टेलिग्राम पर आवी रह्या हता के साहेब पार्ट टू पार्ट थ्री अने पार्ट फोर जल्दी थी अपलोड करी दो अने जल्दी थी पेली जे पीडीएफ छे ए तमे अपलोड करी दो के जेनाथी अमे प्रिंट कढावी शकीए अने यस अमारा मटीरियल मां क्लियर छे ए सचवाई रहे। भाई खाली हाचवानी नथी, वांची अने एग्जाम मां क्लियर छे सारा मार्क्स पण लई आवना होय छे। विद्यार्थी मित्रों, जे रीते आपणे आ यूनियन बजेट डिस्कस करी रह्या छीए ए ज रीते आपणे गुजरात बजेट पण चार पार्ट नी अंदर डिस्कस कर्युं छे इन्क्लूडिंग एनुं डेटा एनालिसिस। यस, तो एनी लिंक पण मैं तमने डिस्क्रिप्शन बॉक्स में ऑलरेडी आपी दीधी छे। जो तमे न जोयो हो, ए लेक्चर्स न जोया होय तो तमने क्लियर छे, यस त्यांथी जोवा मळी रहेशे। यस विद्यार्थी मित्रों, पार्ट टू ने डिस्कशन करीशुं अगत्यना एवा आरोग्य क्षेत्र थी। यस, पहेलामां पहेली खूब महत्वनी जाहेरात। तमने बधाने खबर छे के प्राइम मिनिस्टरे आयुष्मान भारत डिजिटल हेल्थ मिशन जे छे ए लॉन्च करी दीधुं छे। यस, पण हवे ज्यारे तमे कोई पण वस्तुनी डिजिटलाइजेशन नी वात करता हो, डिजिटल क्रिएट, डिजिटल मिशन, डिजिटल इनिशिएटिव, तो एना माटे एक प्रोपर वेब पोर्टल जोईए, एक वेबसाइट जोईए के ज्यां आ बधी वस्तु ना संदर्भमां कामगीरी थई शके। हा, मानो के देशमां आजे डिजिटल चुकवणीओनुं एम कही शकाय के प्रोत्साहन आपवुं हतुं सरकारने, डिजिटल ट्रांजेक्शन ने वेग आपवो हतो, तो पहेला एक यूपीआई प्लेटफॉर्म तैयार करवुं पड्युं। यस, અને પછી આજે તમે માનો કે ભારત પે કરો છો, ફોન પે કરો છો, ગૂગલ પે કરો છો, કે લેટ સે ફોર એક્ઝામ્પલ એમેઝોન પે નો ઉપયોગ કરો કે પેટીએમ પે નો ઉપયોગ કરો છો, આ બધાના બેઝની અંદર, આ બધાનું મૂળ પાયામાં તો શું રહેલું છે? યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જ રહેલી છે। યસ વિદ્યાર્થી મિત્રો, તો એ જ રીતે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જે છે, યસ, એને પ્રોત્સાહન મળે, એને વેગ મળે એ માટે એક સ્પેશિયલ ઓપન પ્લેટફોર્મ જે છે એ ઊભું કરવામાં આવશે। યુપીઆઈ છે એ તમારું ઓપન પ્લેટફોર્મ છે, એન્ડ્રોઈડ છે એ ઓપન પ્લેટફોર્મ છે, પણ યસ પ્લેટફોર્મની વાત કરીએ, ક્લિયર છે, તો સિમ્પલ એક વસ્તુ કે જેનો ઉપયોગ બધા કરી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ હોય એને ઓપન પ્લેટફોર્મ કહેવાય અથવા ઓપન સોફ્ટવેર કહેવાય, ક્લિયર છે। યસ, એન્ડ્રોઈડ, યુપીઆઈ, માનો કે એપલ જે છે એની સિસ્ટમ છે તો એનો ઉપયોગ બધા ડિવાઇસીસમાં નથી થતો, ઓનલી એપલના ડિવાઇસીસમાં થાય છે, તો એને ઓપન સોર્સ સોફ્ટવેર અથવા તો ઓપન પ્લેટફોર્મ ન કહી શકો, ક્લિયર છે। યસ, તો એમ કહી શકાય કે ડિજિટલ હેલ્થ મિશનની સફળતા માટે એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, અને આ પ્લેટફોર્મમાં કેવી કેવી સુવિધા મળશે? તો નોર્મલી અત્યારે કેવું છે કે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે તમારે લેટ સે ફોર એક્ઝામ્પલ સ્કિનને લગતી કોઈ બીમારી છે અને ડોક્ટરને બતાવવા જવું છે, ક્લિયર છે, આ એક ઉદાહરણ છે, ભગવાન ન કરે કોઈને બીમારી થાય, પણ ઓકે ચલો તમારે ડોક્ટરને બતાવવા જવું છે। હવે લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે ચેક પેલા આજુબાજુમાં કોઈકને પૂછવું પડશે અથવા રેફરન્સ લેવો પડશે કે ભાઈ સારા સ્કિનના ડોક્ટર આપણા સિટીમાં કોણ છે અથવા તો આપણા જિલ્લા કક્ષાએ કોણ છે। યસ, પછી તમે ત્યાં જાઓ, તમે કેસ નોંધાવો, તમારો વારો આવે, પછી એ ડોક્ટર કે એટલા ટેસ્ટિંગ કરાવવા માટે તમારે ફરી લેબોરેટરીમાં જવું, ફરી પાછું ડોક્ટર આગળ આવવું, ઓકે લેટ સે ફોર એક્ઝામ્પલ હવે તમને એ ડોક્ટર માફક ન આવ્યા તો તમે બીજા ડોક્ટર આગળ જાઓ છો, તો ત્યાં એ જ જફા પાછી કે ભાઈ કેસ કઢાવો, ડોક્ટર આગળ જાઓ, ડોક્ટર તમને ટેસ્ટ કે ટેસ્ટ કરાવવાના, જૂના ટેસ્ટ તો ચાલશે ને એમ કહેશે, યસ, અને ફરી પાછું તમારે એનું એ જ કહાની કરવાની, આમાં વ્યક્તિ જે છે એને ખર્ચો પણ એક ટાઈમે વધારે આવી જાય। યસ, આ એકવાર આ પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું ને પછી સિમ્પલી તમારે એ પ્લેટફોર્મ પર જઈ અને તમારું આઈડી બનાવવાનું, લોગિન કરી લેવાનું, ક્લિયર છે, અને પછી શું કરી શકશો, તમારે કોઈ પણ પ્રકારની બીમારીના સંદર્ભમાં એમ કહી શકાય કે ડોક્ટરની માહિતી જોતી હશે તો પહેલાં તો તમને મળી રહેશે કે આપણા આસપાસના વિસ્તારમાં આ જે તે વિષયની બાબતમાં, જે તે ક્ષેત્રમાં સારા ડોક્ટર કોણ છે એની તમે ત્યાંથી ત્યાંથી અપોઇન્ટમેન્ટ બુક કરી શકશો અને ત્યાં જઈને તમારે લાઇનમાં બેસવું ના પડે। બીજી વસ્તુ કે એ ડોક્ટર જ્યારે સિમ્પલી તમને તપાસવા આવે એટલે તમારે મોબાઈલમાંથી યસ અંગૂઠો જ આપવાનો રહેશે, એટલે સિમ્પલી તમારી જે પ્રોફાઇલ હશે, તમારું જે આઈડી હશે એ ડોક્ટરના પહેલામાં ખુલી જશે, ડોક્ટર એમાં કેટલીક રિમાર્ક લખી દેશે આરોગ્યને લગતી કે ભાઈ આ વ્યક્તિને સ્કિનમાં આવું આવું છે, આવું આવું છે, અને યસ આને આટલા આટલા ટેસ્ટ કરાવવા। હવે ડોક્ટર જે જગ્યાએ તમને લેબોરેટરીમાં કે ન્યા તમે જાઓ, ન્યા જઈને અગેન તમારે એકવાર અંગૂઠો જ આપવાનો, એટલે સિમ્પલી તમારા જે સેમ્પલ લેવાઈ ગયા હોય એનો રિપોર્ટ આવશે એ સીધે સીધો આ પોર્ટલની અંદર જ આવી જશે।
ક્લિયર છે, એટલે આખો રેકોર્ડ થતો ગયો. હવે ડોક્ટર આગળ એ રિપોર્ટ મોકલી દેવામાં આવશે, ડોક્ટર તમને જે કાંઈ પણ દવા લખવાની હશે એ લખી દેશે. બીજી વખત જ્યારે ડોક્ટર આગળ જાઓ છો ત્યારે વારંવાર એકના એક ટેસ્ટ દર્દીને વારંવાર રિપીટ કરવાનું કહેવામાં આવતું હોય છે, ત્યારે એનું કોસ્ટિંગ પણ વધારે આવતું હશે. તો યસ, એમ કહી શકાય કે આમાં વિવિધ પ્રદેશમાં ઉપલબ્ધ હોય તેવી આરોગ્ય સેવાઓની વાત કરો, ડોક્ટરોની વિગતની વાત કરો, યસ દર્દીઓનો ડેટા, તમે કીધું ને સંમતિ પત્રક, તમારે અંગૂઠો આપશો પછી જ એનો ઉપયોગ કરી શકશે. અને જે અને અહીંયા એવું છે કે તમે એક ટાઈમ લિમિટ હશે, એ ટાઈમ લિમિટ માટે જ એ ડોક્ટર, તમે એવું નહીં કે એકવાર અંગૂઠો આપી દીધો પછી ડોક્ટર જે છે એનો ગમે ત્યારે જોઈ શકે, ના, એવરી ટાઈમ જ્યારે જ્યારે ડોક્ટરને ડેટા જોતો હશે ત્યારે એને તમે સિમ્પલી એ તમારા થંબ ઇમ્પ્રેશન જોતો લેવી જ પડશે. દર્દી યુનિકની દર્દીઓની યુનિક આઈડેન્ટિટી છે એનો પણ ડેટા ત્યાં ઉપલબ્ધ થશે. તો આત્મનિર્ભર ભારત ડિજિટલ હેલ્થ મિશન માટે એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે. નેક્સ્ટ છે ખૂબ મહત્વની વસ્તુ, નવી જાહેરાત છે, નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. આ નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એટલે માનસિક સ્વાસ્થ્ય, યસ ટેલી એટલે ટેલિફોન આધારિત હોય એ પ્રકારનું, ક્લિયર છે. આજે એમ કહી શકીએ કે દેશની અંદર ને ઇવન દુનિયામાં ઓનલાઈન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ અને પોર્ન એડિક્શનનું પ્રમાણ વધતું જાય છે, ક્લિયર છે. અને આ દૂષણો જેમ જેમ વધતા જાય છે, યસ આ દૂષણોની વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર એક પ્રકારની નકારાત્મક અસર ઊભી થાય છે. તમે જુઓ ઓનલાઈન ગેમિંગમાં વધુ પડતો રહેતો હોય જે વ્યક્તિ પોર્ન એડિક્ટેડ હોય, ક્લિયર છે, અથવા ફેન્ટસી સ્પોર્ટ્સ વધુ પડતો રમતો હોય, એના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય, યસ એ વ્યક્તિને કોઈની સાથે ગમે નહીં, તો આ પ્રકારનો એક પ્રકારનો માનસિક રોગ છે. તો આ પ્રકાર એ ડિપ્રેશનનો શિકાર હોય, તો જ્યારે વ્યક્તિ આવા માનસિક રોગનો શિકાર હોય ત્યારે એને ગુણવત્તાસભર સારવાર મળી રહે, સમયાંતરે એની સાથે પરામર્શ થાય, કાઉન્સેલિંગનો લાભ મળી રહે, એ હેતુથી રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવશે. અને આ અનુસંધાનમાં ક્લિયર છે 23 જેટલા ટેલિફોનિક સેન્ટર ઓફ એક્સલન્સ જે છે એ કાર્યરત કરવામાં આવશે. આ પ્રોગ્રામ માટેની નોડલ એજન્સી કોણ છે? તો બેંગ્લોર ખાતે ભારત સરકારની એક સંસ્થા છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ બેંગ્લોર ખાતેની એક સંસ્થા છે, એ નોડલ એજન્સી તરીકે કામ કરશે. ખૂબ સરસ વસ્તુ છે. ઓકે, અગત્યનો ડેટા છે જે તમે મેન્સમાં ઉપયોગ કરી શકો છો કે યસ લોકોને પીવાના પાણીની ઉપલબ્ધિ કરાવવા માટે પાઇપલાઇનના માધ્યમથી લોકોને પીવાના પાણીની ઉપલબ્ધિ થાય એ હેતુથી એક આપણી યોજના છે નલ સે જલ યોજના, એના માટે સરકારે નાણાકીય વર્ષ 2022-23માં 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જ્યારે હાઉસિંગ ફોર ઓલ માટે 48,000 કરોડની ફાળવણી કરી છે. ઓકે, પીએમ ડિવાઇન, ખૂબ મહત્વનું અને વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, પહેલા એનું ફૂલફોર્મ જુઓ શું છે, પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઇસ્ટ રિજિયન. નામ જોતા જ ખબર પડી જાય કે આ કોઈક વિકાસલક્ષી પહેલ હશે, ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઇસ્ટર્ન રિજિયન, અર્થાત કે ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તાર છે, યસ એ વિસ્તારમાં એ પ્રદેશમાં વિકાસ માટેની કોઈક પહેલ છે. ઓકે, આ પીએમ ડિવાઇન કાર્યક્રમ અંતર્ગત કરવામાં શું આવશે? તો આપણા જે ઉત્તર પૂર્વના રાજ્યો છે, ક્લિયર છે, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, એ બધા ક્લિયર છે, સિક્કિમ, તો આ ઉત્તર પૂર્વના રાજ્યો છે એ રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવશે. આ સિવાય એ રાજ્યોમાં સોશિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસના સંદર્ભમાં જે કોઈ પણ પ્રોજેક્ટ હશે એને ફંડ આપવામાં આવશે. ઉદ્દેશ્ય સમજી ગયા? ઉત્તર પૂર્વના રાજ્યોમાં બે હેતુથી ફંડ આપવામાં આવશે, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અને બીજું સામાજિક વિકાસ માટેની જે સુવિધાઓ છે એના નિર્માણ હેતુથી પણ ફંડ આપવામાં આવશે. સામાજિક વિકાસ માટેની એટલે શાળા કહી શકો, આરોગ્યની સુવિધા કહી શકો, સ્કિલ ડેવલપમેન્ટ માટેની વ્યવસ્થા કહી શકો, યસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રેલવે, યસ એરપોર્ટ ને એ બધી વસ્તુઓ. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં શું શું આવશે? તો કે ભાઈ આ ઉત્તર પૂર્વના રાજ્યોમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળના જે પ્રોજેક્ટ છે એને ફંડ આપવામાં આવશે. અને સામાજિક વિકાસ સંબંધિત પ્રોજેક્ટ કયા કયા? તો કે ભાઈ સ્થાનિક કક્ષાએ જરૂરિયાત હોય, ક્લિયર છે, રાજ્ય સરકારને એવું લાગતું હોય કે આ વિસ્તારમાં સારી શાળા અથવા કોલેજ બનવી જોઈએ, યસ તો યસ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ જરૂરિયાત હોય
એને ધ્યાનમાં રાખી અને નક્કી કરેલા પ્રોજેક્ટ હોય ક્લિયર છે એ પ્રોજેક્ટને ફંડ આપવામાં આવશે. માનો કે રાજ્ય સરકાર એવું કે આ વિસ્તારમાં સારી હોસ્પિટલ બનવી જોઈએ તો હોસ્પિટલ માટે પીએમ ડીવાય અંતર્ગત ફંડ આપવામાં આવશે. બીજા વિસ્તારમાં રાજ્ય સરકારે માનો કે સ્કૂલ માટે કીધું હોય તો સ્કૂલ માટે ફંડ આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું? તો બે વસ્તુ યાદ રાખજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ સંબંધિત બંને પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે. આ પ્રોગ્રામની બે મહત્વની વિશેષતા છે. પહેલી વિશેષતા શું છે? તો કે સિમ્પલી વર્તમાનમાં આજે પીએમ ડીવાય લોન્ચ કર્યું છે તો એની પહેલા પણ ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિકાસ માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત હશે, એમના જે તે રાજ્યોની જે છે એ પણ વિવિધ યોજનાઓ કાર્યરત હશે. તો યસ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિકાસ હેતુથી કેન્દ્ર સરકારની કોઈ યોજના વર્તમાનમાં કાર્યરત હોય, એ જેમની સ્થાનિક કક્ષાએ રાજ્ય સરકારની કોઈ યોજના કાર્યરત હોય, તો આ બંને યોજનાથી ક્લિયર છે અલગ, બંને યોજનાથી અલગ પ્રકારે કામગીરી જે છે આ પીએમ ડીવાયમાં થશે. કેન્દ્ર સરકારની યોજના છે એ યથાવત રહેશે, રાજ્ય સરકારની યોજના છે એ યથાવત રહેશે, અને હવે ત્રીજું જે કામગીરી થશે એ પીએમ ડીવાયન હશે. અને બીજી મહત્વની જાહેરાત કે ભાઈ રાજ્ય સરકાર માંગ કરે છે પીએમ ડીવાયન હેઠળ કોઈ પ્રોજેક્ટ માટે ફંડ હેતુથી અથવા તો ભંડોળ માટે રાજ્ય સરકાર માંગ કરે છે તો એવા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. નેક્સ્ટ છે આકાંક્ષી તાલુકાઓ કાર્યક્રમ. તમને બધાને ખબર છે કે કેન્દ્ર સરકારે આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ લાગુ કર્યો છે. આમ કરો તો નીતિ આયોગના અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જે છે એ યસ અત્યારે ઓલરેડી ચાલુ જ છે. બેઝિકલી આ આકાંક્ષી જિલ્લાઓ કેમ લોન્ચ કરવામાં આવ્યો હતો? તો દેશમાં કેટલાક જિલ્લાઓ એવા હતા કે જે આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, કૌશલ વિકાસની દ્રષ્ટિએ, પાયાની માળખાકીય સુવિધાઓ માનો કે રોડ છે, પીવાનું પાણી છે, વીજળી છે, યસ, તો એ માળખાકીય સુવિધાઓની બાબતમાં, ગરીબી નિર્મૂલનની બાબતમાં, રોજગારીની બાબતમાં ભારતના અન્ય જિલ્લાઓથી પછાત હતા. તો આવા પછાતપણું ધરાવતા હોય એવા કુલ 112 જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી. અને એ જે તે જિલ્લાઓમાં ક્લિયર છે સારી આરોગ્ય સુવિધા, સારી પોષણ સંબંધિત કામગીરી કરવામાં આવી, કૌશલ વિકાસની સુવિધાઓ ઊભી કરવામાં આવી, પાયાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી, કેના અંતર્ગત? તો આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત. આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો છે. યુનાઇટેડ નેશનની વિવિધ સંસ્થાઓ પણ આ પ્રોગ્રામની પ્રશંસા કરી ચૂક્યા છે. તો ઓકે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો, જે તે જિલ્લાઓની અંદર આરોગ્ય, શિક્ષણ, કૌશલ વિકાસ, પાયાની માળખાકીય સુવિધાઓ, ગરીબી નિર્મૂલન આ બધા સંદર્ભમાં કામગીરી કરી અને સફળતા મેળવી. આમ છતાં પણ દેશના કેટલાક તાલુકાઓ એવા છે કે જે આજે પણ આ બધા પરિમાણો પર પછાત છે. યસ, તો હવે સરકારે શું કીધું? આકાંક્ષી જિલ્લાઓ સફળ રહ્યો, હવે આપણે આખા દેશમાં આકાંક્ષી તાલુકાઓ કાર્યક્રમ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે છે એ લોન્ચ કરવામાં આવશે કે જેમાં આ પ્રકારે જે આરોગ્યથી લઈ ગરીબી નિર્મૂલન સુધીના વિવિધ પરિમાણો પર પછાત હોય એવા જિલ્લાઓની ઓળખ કરવામાં આવશે અને એ જિલ્લાઓમાં વિશેષ કામગીરી કરવામાં આવશે. નેક્સ્ટ છે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ. આપણે મિત્રો કોઈ પણ વસ્તુ સાથે વાઇબ્રન્ટ શબ્દ જોડીએ ત્યારે શું કહીએ છીએ? માનો કે વાઇબ્રન્ટ ગુજરાત, તો વાઇબ્રન્ટ ગુજરાતનો મિનિંગ શું નીકળે? તો કે ભાઈ ગુજરાત જે છે આર્થિક રીતે પણ સમૃદ્ધ છે, લોકોને રોજગારી જે છે એ મળે છે, યસ, ઉદ્યોગો માટે જે પાયાની માળખાકીય સુવિધાઓ જોઈએ છે, રોડ છે, પાણી છે, વીજળી છે, એ ઉપલબ્ધ છે. તો માટે આપણે શું કરીએ છીએ? વાઇબ્રન્ટ ગુજરાત એવો શબ્દ ઉપયોગ કરીએ છીએ. તો કેન્દ્ર સરકારે એક નવો કાર્યક્રમ લોન્ચ કર્યો છે, વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ. આ વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ કયા વિસ્તારો માટે છે? તો કે એ સરહદી વિસ્તારમાં આવેલા જે ગામડાઓ છે, ક્લિયર છે, બોર્ડર પર આવેલા ગામડાઓ છે એને લઈને આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. બેઝિકલી એમના વિકાસને લઈને. શું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ? તો કે સરહદી વિસ્તારમાં જે ગામડાઓ આવ્યા છે, ક્લિયર છે, એ ગામડાઓની અંદર પાયાની માળખાકીય સુવિધાઓ મતલબ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, સારો રોડ ઉપલબ્ધ બનાવી દેવામાં આવશે, વીજળીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય જે છે એના માટેની સેવાઓ પણ સઘન કરવામાં આવશે, સ્થાનિક કક્ષાએ લોકોને રોજગારી મળી રહે, પ્રવાસનને વેગ મળે એ હેતુની જે કંઈ પણ માળખાકીય સુવિધાઓ બનાવવાની છે એ આ કાર્યક્રમ અંતર્ગત બનાવવામાં આવશે. ખાસ વસ્તુ એ યાદ રાખજો કે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમના પહેલા તબક્કામાં ક્લિયર છે દેશના જે ઉત્તર સીમાડાઓ છે, નોર્ધન બોર્ડર છે, યસ, ત્યાં જે ગામડાઓ આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લિયર છે? યસ, ઓકે. અને બીજી એક વસ્તુ,
કે અત્યારે વર્તમાનની અંદર આ બધા જે સરહદી વિસ્તારના ગામડાઓમાં વિકાસ માટેના જે જે કાર્યક્રમો લાગુ છે એ બધા હવે વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત આવી જશે. ક્લિયર છે? અત્યારેથી લાગુ છે જે જે કાર્યક્રમ એને પણ હવે આપણે વાયબ્રન્ટ વિલેજ હેઠળ જ લઈ લેશું. તો ખાસ યાદ રાખજો, વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ સરહદી વિસ્તારના જે ગામડાઓ છે એમને વાયબ્રન્ટ કરવા માટે છે. વાયબ્રન્ટ નો મીનિંગ તમે સમજી ગયા. પહેલા તબક્કામાં નોર્ધન બોર્ડર પરના ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ સુવિધાઓની ઉપલબ્ધિ. ઓકે, દેશમાં એમ કહી શકાય કે અંતરિયાળ વિસ્તારો જે છે અથવા તો એમ કહી નાના નાના ગામડાઓ છે ત્યાં પરંપરાગત બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ નહોતી, તો માટે સરકારે પેમેન્ટ બેંક સુવિધા, પેમેન્ટ બેંકની રચનાને પ્રોત્સાહન આપ્યું. યસ, પણ એમ કહી શકાય આજના દિવસે પણ પેમેન્ટ બેંક છે એમ કહી શકાય કે જોઈએ એટલો એનો ફેલાવો હજી થયો નહીં. તો હવે શું કીધું, એક વસ્તુ છે કે જે દરેક ગામડાઓમાં ઉપલબ્ધ છે અથવા દરેક ગામડાઓમાં અવેલેબલ છે એ છે પોસ્ટ ઓફિસ. એમ કહી શકાય ભારતના 1.5 લાખથી વધુ ગામડાઓ જે છે એની અંદર આજે પણ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. તો હવે આ પોસ્ટ ઓફિસમાં જ ઔપચારિક બેન્કિંગ, ફોર્મલ બેન્કિંગની સુવિધા આપીએ તો કેવું રહે? તો યસ, સરકારે જાહેરાત કરી છે કે હવે પછી દેશના જે 1.5 લાખ ગામડાઓ છે, યસ, કે જ્યાં પોસ્ટ ઓફિસ અવેલેબલ છે, તો એ પોસ્ટ ઓફિસમાં પણ લોકોને ફોર્મલ બેન્કિંગ, ઔપચારિક બેન્કિંગનો લાભ મળશે. તમારી જાણ ખાતર તમે જેટલું ધારો છો એના કરતા ઘણી જ વધારે, એમ કહીશ ઘણો જ વધારે લાભ આ એકમાત્ર જાહેરાતથી મળી રહેશે. વિચારજો, નકર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, અને કદાચ હું ભૂલી જાઉં તો નીચે કમેન્ટ બોક્સમાં કરી દે. છૂટ છે, તમારે ઇન્ટરનેટ બધાનો ઉપયોગ કરવો હોય તો છૂટ છે, પણ યસ, સિમ્પલ એક વસ્તુ વિચારો, પોસ્ટ ઓફિસને ફોર્મલ બેન્કિંગ સુવિધા આપતા યુનિટ તરીકે આપણે ઊભા કરવાના છે, એનો લાભ શું થશે? વિચારજો, દેશના ક્રેડિટ કલ્ચર ઉપર શું લાભ થશે, પોસ્ટ ઓફિસની કાર્યરીતિ ઉપર શું લાભ અથવા તો ફાયદો થશે, આ બધું વિચારજો. નેક્સ્ટ છે 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ. ભારત આજે આઝાદ થયાના 75 વર્ષ ઉજવી રહ્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ. તો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશના 75 જિલ્લાઓમાં, ક્લિયર છે, 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ જે છે એ સ્થાપવામાં આવશે. અને યસ, એ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, અનુસૂચિત વાણિજ્યક બેંકો, વ્યાપારિક બેંકો નહીં, અનુસૂચિત વાણિજ્યક બેંકો, ક્લિયર છે. વાણિજ્યક બેંકોમાં કોનો કોનો સમાવેશ થાય, જે લોકોને ખ્યાલ હોય લખી દેજો, જે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, અનુસૂચિત વાણિજ્ય બેંકો છે એમાં કયા કયા પ્રકારની બેંકો આવે છે. ક્લિયર? જાહેર ક્ષેત્રની બેંક આવે, ખાનગી ક્ષેત્રની બેંક આવે, યસ, ક્ષેત્રીય ગ્રામીણ બેંક આવે, પછી સ્મોલ ફાઇનાન્સ બેંક આવે, પેમેન્ટ બેંક આવે, ફોરેન બેંક આવે, એકમાત્ર કોઓપરેટિવ બેંકો જે છે એ ન આવે, અને એક બિન અનુસૂચિત બેંકો જે છે એ નથી આવતી, બાકી બધી બેંકો આવી જાય છે. ક્લિયર છે? યાદ રાખશો. ઓકે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2.0 અને ઇઝ ઓફ લિવિંગ. તમને બધાને ખ્યાલ છે કે તાજેતરમાં જ વર્લ્ડ બેંકે એવું કહી દીધું છે કે ભાઈ હવે પછીથી અમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અહેવાલ જે છે એ લોન્ચ કરીશું નહીં. કાંઈ વાંધો નહીં, સરકારે તો કીધું કે ભાઈ આપણે મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સનો જે આપણો મંત્ર છે એ સિદ્ધ થાય એ હેતુથી અમૃતકાળ દરમિયાન, અમૃતકાળ એટલે હવે પછીના 25 વર્ષ, યસ, એ 25 વર્ષ દરમિયાન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2.0 અને ઇઝ ઓફ લિવિંગ લોન્ચ કરવામાં આવશે. અને આ ઇન્ડેક્સ પરથી માલુમ પડશે કે ભારતમાં બિઝનેસ કરવો કેટલો સરળ છે, ભારતમાં લોકોને જીવન જીવવાની બાબત છે એમાં કેટલી સરળતા છે. ક્લિયર છે? અને બેઝિકલી આ પહેલ અંતર્ગત કરવામાં શું આવશે, તો કે એક સામાન્ય માણસથી લઈ અને મોટા બિઝનેસમેનને સરકાર પાસેથી જે જે સેવાઓ જોતી હોય, સરકાર પાસેથી જે જે સુવિધાઓ જોતી હોય, માનો કે આપણે આજે લેટ સે ફોર એક્ઝામ્પલ જન્મથી લઈ અને મરણ સુધીનું પ્રમાણપત્રની વાત કરો, આવકનો દાખલો કરો, પાન કાર્ડ કરો, કે લેટ સે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સ કયો છો, આધાર કાર્ડ કયો છો, આ બધી સેવાઓ આપણે સરકાર જ આપે છે. એ રીતે બિઝનેસમેન છે તો બિઝનેસમેનને પણ જે કંઈ પણ સેવાઓ જોતી હોય ટેક્સેશનના સંદર્ભમાં, યસ, અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ એમને લેટ સે વીજળીનું કનેક્શન, પાણીનું કનેક્શન, આ બધી વસ્તુઓ સરકાર તરફથી જ મળતી હોય, તો યસ, તો એક સામાન્ય માણસથી લઈ અને બિઝનેસમેન સુધીના દરેક તબક્કાના વ્યક્તિને
सरकार पासे थी जे सेवाओ जोईए छे ए वगर अवरोधे मळी रहे ए माटे सरकार केटली कामगीरीओ हाथ धरशे। जेम के अत्यारे मेन्युअली जे प्रक्रिया करवानी होय रूबरूमां जई अने तमारे कोई कामगीरी करवानी होय हाजर रहीने कामगीरी करवानी थाय छे एनुं डिजिटलाइजेशन करवामां आवशे। लेट्स से फॉर एक्जाम्पल क्लियर छे के अत्यारे समझो तमारे मानो के पोलिस वेरिफिकेशन अने ए बधी वस्तुओ करवा जावानी होय अथवा तो स्थानिक कक्षाए पोलिसनी एनओसी लेवानी थती होय तो पेला रूबरू जवुं पड़तुं हतुं। हवे ई साइन सॉफ्टवेरनी मददथी पण आ कामगीरी थई शके छे। डिजिटलाइजेशन, पेला पासपोर्टनी आखी प्रक्रिया हती तो रूबरू हाजर रहीने बधुं तमारे करवानुं હતું, હવે તો ઓનલાઈન પ્રક્રિયા છે, જે દિવસે ડેટ હોય એ દિવસે અપોઇન્ટમેન્ટ હોય એ દિવસે તમારે જવાનું, વાત થઈ ગઈ પૂરી। તો યસ, આ સિવાય નાગરિકોને તમામ પ્રકારની નાગરિક સેવાઓ क्लियर एक सींगल स्थले उपलब्ध थाय एवी व्यवस्था करवामां आवशे। आजे तमारे पान कार्ड कढाववुं होय तो अलग जगह जवुं पड़े छे, आधार कार्ड कढाववुं होय तो अलग अलग जगह जवुं पड़े छे, अने ए आपणे खबर नथी एटले आपणे एजेंट राखवा पड़े छे। सेम फॉर द ड्राइविंग लाइसेंस। तो आ बधी सुविधाओ एक ज जगह, सेवाओ सॉरी सुविधाओनी एक ज जगह उभी थाय एवी व्यवस्था जे छे केन्द्र सरकार करशे। आ सिवाय नेक्स्ट छे ओवरलेपिंग कम्प्लायंस हटावामां आवशे। क्लियर छे, ओवरलेपिंग कम्प्लायंस एटले सिम्पली एक ज काममां तमारे घणा बधा विभागोनी मंजूरी લેવી પડતી હોય, અને યસ અથવા તો એમ કહે છે એક કામ છે એમાં એક જ વિભાગની વારંવાર તમારે મંજૂરી લેવી પડતી હોય એને કેવળ ઓવરલેપિંગ કમ્પ્લાયન્સ। તો કે ભાઈ એક વખત મંજૂરી લઈ લીધી છે પછી વારંવાર શું મંજૂરી લેવાની? ક્લિયર છે, તો આ પ્રકારના જે પણ કે કાયદાઓ છે નિયમો છે એ હટાવી દેવામાં આવશે। મિત્રો, કેન્દ્રનું બજેટ કેવી વસ્તુ છે ખબર છે? ગુજરાતનું બજેટ આવશે ને તો બીજા દિવસે લગભગ ગુજરાતના બધા એજ્યુકેટર અથવા લેક્ચર્સ કે ચેનલો છે કે કોઈ પણ ક્લાસીસ છે એ મૂકી દેશે કેન્દ્રના બજેટમાં, હિંમત નહીં કરે કેમ કે એક તો પેલા સમજાવવા કેમ એ જ ખબર નથી પડતી, શિક્ષકો પોતે ગોખણિયા છે। ક્લિયર છે, શિક્ષકો પોતે ગોખણ પટ્ટી કરીને આવે છે, મેજોરિટી, બધા નથી કહેતો, બધા નથી કહેતો, ધેર આર સમ ગુડ લાર્જ નંબર ઓફ ગુડ ટીચર્સ આર ધેર, બટ ક્લિયર છે એટલીસ્ટ ક્લાસ થ્રી માં તો તમને આ વસ્તુ જોવા મળે જ છે, અથવા સાહેબ પોતે તૈયારી કરતો હોય પછી શું ભણાવે? ઓકે, પરિવેશ, બજેટમાં પરિવેશ વિશે કેટલું આપવામાં આવ્યું છે ખબર? પરિવેશ પોર્ટલ નું વિસ્તરણ કરવામાં આવશે। 2018માં પરિવેશ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું, વિવિધ પર્યાવરણ સંબંધિત પરવાનગીઓ મેળવવા માટેની અરજી કરવા અને આ પરિવેશ પોર્ટલનું વિસ્તરણ કરવામાં આવશે। બજેટમાં આટલું જ લખ્યું છે, પણ એને વિદ્યાર્થી સમજી શકે એ પ્રકારની ભાષામાં આપવું પણ જરૂરી છે। ક્લિયર છે, તો જુઓ, તમારે કોઈ પણ ઔદ્યોગિક પ્રોજેક્ટ કરવાનો થાય, ક્લિયર છે, ઇન્ડસ્ટ્રી તમારે માનો કે કોઈ નવી ફેક્ટરી નાખવી છે, ક્લિયર છે, તો પેલા તમારે પર્યાવરણ સંબંધિત મંજૂરી લેવાની થાય। તો યસ, પેલા કેવું હતું કે પર્યાવરણ સંબંધિત મંજૂરી તમારે રૂબરૂમાં બધી ફોર્મ ભરવાના, રૂબરૂમાં અરજી કરવાની, અને યસ પછી તમને બહુ ટાઈમ થતો પરવાનગીઓ મેળવવામાં, કારણ કે આનો વહીવટ કરવાનો હોય। તો હવે સરકારે શું કર્યું, 2018માં એક પરિવેશ પોર્ટલ કાર્યરત કર્યું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં તમારે પર્યાવરણની મંજૂરી લેવાની થાય, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવાના થાય, તો એની અરજી તમે પરિવેશ પોર્ટલ પરથી જ કરી શકો। તમારે જિલ્લા કક્ષાએથી મંજૂરી લેવાની હોય, રાજ્ય કક્ષાએથી મંજૂરી લેવાની હોય, કે કેન્દ્ર સરકારના સ્તરેથી પર્યાવરણ સંબંધિત કોઈ પણ મંજૂરી લેવાની હોય તો તમે પરિવેશ પોર્ટલમાં અરજી કરો અને ત્યાંથી જ તમે બધા ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરી દો અને ફાઇનલી સરકાર તમને મંજૂરી આપી દે। ઓકે, કયા કયા પ્રકારની મંજૂરીઓ પરિવેશ પોર્ટલ પર મળે છે એમસીક્યુ તરીકે એમ પણ આવી જાય, તો ચાર પ્રકારની પરવાનગીઓ જે છે એ પરિવેશ પોર્ટલ પર તમને ઉપલબ્ધ છે, એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, વાઇલ્ડ લાઈફ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન। તટીય વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ હોય, ક્લિયર છે, તો એને સીઆરઝેડની મંજૂરી લેવી પડે, ક્લિયર છે, જંગલ વિસ્તારમાં હોય તો ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઈફની પણ લેવી પડે, ક્લિયર છે, એન્વાયરમેન્ટ તો ઇન જનરલ પરમિશન તમારે લેવાની થતી હોય છે। તો પરિવેશ પોર્ટલનું વિસ્તરણ કરીને હવે શું કરવામાં આવશે? આ તો અત્યાર સુધીનું હતું, તો વિસ્તરણ કેવું કરવામાં આવશે? જુઓ, તો હવે સિમ્પલી એવું છે કે કોઈ પણ ઉદ્યોગપતિ, કોઈ પણ વ્યક્તિ, માનો કે તમે જે છે એ લેટ સે ફોર એક્ઝામ્પલ આ વિસ્તાર એ છે અને આ વિસ્તાર બી છે, ક્લિયર છે, એમાં ફેક્ટરી નાખવા માટે ઈચ્છો છો, તો તમારે સિમ્પલ પરિવેશ પોર્ટલ પર જઈ અને તમે તમારો વિસ્તાર સિલેક્ટ કરી લ્યો, એટલે ન્યાય, અને પછી તમારે લખવાનું કે તમારે કેવા પ્રકારની ફેક્ટરી નાખવી છે, કેવા પ્રકારની ઇન્ડસ્ટ્રી જે છે એની સ્થાપના કરવી છે। તો જેવું તમે એડ કરશો એટલે તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જશે કે તમારે કઈ મંજૂરી કયા સ્તર ઉપરથી લેવાની છે, જિલ્લા કક્ષાએથી કેટલી મંજૂરી લેવાની થશે, ઓકે, રાજ્ય કક્ષાએથી કેટલી અને કઈ કઈ મંજૂરી લેવાની થશે, કેન્દ્ર સરકારના સ્તરેથી કેટલી અને કઈ કઈ મંજૂરી લેવાની થશે, અને આ મંજૂરી લેવા માટે કોનો સંપર્ક કરવો।
તમે જુઓ હવે ડે બાય ડે પ્રાઇમ મિનિસ્ટરે એક વસ્તુ સ્પષ્ટ કહી દીધી છે કે જે લોકો ઉદ્યોગ સાહસિકો છે, ઓન્ટરપ્રિન્યોર્સ છે, એને કોઈ જ પ્રકારની સરકાર તરફથી સમસ્યા ન આવવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી એ લોકો જોબ ક્રિએટ કરી રહ્યા છે અને અમારું બર્ડન ઓછું કરી રહ્યા છે. જોબ અત્યારે કેવું છે, પ્રાઇમ મિનિસ્ટરે ચોખ્ખું કીધું છે કે ધોઝ વુ આર સિકિંગ ધ જોબ, જે જોબ મેળવવા ઈચ્છે છે એના કરતા જે જોબ સર્જન કરવા ઈચ્છે છે એને તમે વધારે માન આપો. ક્લિયર છે? અને ચોક્કસ છે, ખોટું નથી. એ જ રીતે માનો કે તમારે દેશના કોઈ પણ વિસ્તારમાં, લેટ સે ફોર એક્ઝામ્પલ તમારે નાગપુરમાં પ્રોજેક્ટ કરવો છે, તો તમે ત્યાં જે નાગપુરનો એરિયા નાખો કયો પ્રોજેક્ટ કરવો છે, એટલે ત્યાં તમને બતાવી દેશે કે જો ભાઈ જિલ્લા કલેક્ટર પાસેથી આટલી મંજૂરી લેવાની થશે, જિલ્લા ફોરેસ્ટ વિભાગ છે એની પાસેથી આટલી મંજૂરી લેવાની થશે, અને યસ આ આ વ્યક્તિનો સંપર્ક છે, ત્યાં જઈને સંપર્ક કરશો એટલે તમને બધી મદદ મળશે. તો આ શું થઈ શક્યું? આપણે એમ કહી શકાય કે શાસનમાં આઈટીનો ઉપયોગ કર્યો, અને શાસનમાં તમે આઈટીનો ઉપયોગ કરો તો યસ એ ભ્રષ્ટાચારને રોકશે, લાલ ફિત્તાશાહીના પરિણામે જે વિલંબ થાય છે એ વિલંબને અટકાવશે, યસ, અને સરકારી પરવાનગીઓ મેળવવામાં જે વિલંબ થતો હતો એ ઝડપી વિલંબ થશે, એ વિલંબ જે છે હવે પૂરો થશે. પેલા પર્યાવરણીય મંજૂરીઓ 2-2 વર્ષે મળતી અને પૈસાનો વ્યવહાર બહુ હેવી થતો, હવે તો એક ટાઈમ લિમિટ છે એની અંદર મંજૂરી મળી જ જશે. ક્લિયર છે? ઓકે, ઈ પાસપોર્ટ ખૂબ મહત્વની જાહેરાત. સરકારે જે જાહેરાત કરી છે એના કરતા ઘણી બધી વસ્તુઓ મેં વધારે લેખી છે. અહીંયા સરકારે તો એવું કીધું હતું કે ભાઈ દેશમાં આપણે ઈ પાસપોર્ટ વ્યવસ્થા લાગુ કરીશું, પણ યસ પછી થોડાક દિવસો પછી વિદેશ મંત્રી જે છે આપણા એસ જયશંકર સર, એને સંસદમાં કેટલીક વસ્તુઓ રજૂ કરી અને એના આધારે આ બંને વસ્તુઓ કમ્બાઈન કરીને હું અહીંયા આપી રહ્યો છું. તો કે આવનારા છ મહિનાની અંદર દેશમાં ઈ પાસપોર્ટ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. હવે તમને એમ થાય કે આ ઈ પાસપોર્ટ એટલે શું, મારે કોઈ ફિઝિકલ ફોર્મની અંદર નહીં લઈ જવો પડે, મોબાઈલની અંદર જ આવશે? ના, એવું કંઈ નથી. જુઓ, ઈ પાસપોર્ટ જે છે એ ચિપ આધારિત પાસપોર્ટ હશે, એની અંદર એક માઇક્રોપ્રોસેસર ચિપ હશે. ઓકે, ઈ પાસપોર્ટમાં પેપર અને રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ચિપનો સમન્વય હશે. પેપર એ હશે અને RFIC રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ હશે, આ બંનેનો એક સમન્વય હશે. અને આ ઉપરાંત જે પાછળનું પેજ છે એમાં કવરમાં એન્ટેના જડેલું હશે. ક્લિયર છે? એન્ટેના એટલે પેલું ફોનમાંથી નીકળે એવું એન્ટેના નહીં, તમને ખબરય ના પડે એ પ્રકારનું એન્ટેના હશે. ક્લિયર છે? આટલી જ માહિતી અત્યારે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. ઓકે, આ ઈ પાસપોર્ટ વિકસાવવા માટેની તકનીકી જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, NIC. ક્લિયર છે? તમે કોઈ પણ સરકારી વેબસાઇટ જુઓ છો તો .nic.in આવું લખ્યું હશે. તો આ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર છે એને ઈ પાસપોર્ટ માટેની તકનીકી જવાબદારી સોંપવામાં આવી છે. અને આ સિવાય એનું મેન્યુફેક્ચરિંગ, એની બનાવટ છે એ કોણ કરશે? તો ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ, નાસિક ખાતે આવેલું ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ છે એ ઈ પાસપોર્ટનું ઉત્પાદન કરશે. યસ, એમાં જે ચિપની વાત કરી છે, આ માઇક્રોપ્રોસેસર ચિપ જે છે એના પરિણામે કદાચ ડેટા ચોરી થવાનો પણ ભય રહેલો છે, પણ સરકારે સંસદમાં ખાતરી આપી છે કે ના, આ ખતરાને ધ્યાનમાં રાખતા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. નેક્સ્ટ છે શહેરી વિકાસની બાબતો. ઓકે, તમને બધાને ખબર છે આજે એમ કહી શકાય કે ભારતની 40% વસ્તી જે છે યસ એ શહેરોમાં વસે છે. આ જ વસ્તુ ગુજરાત માટે વાત કરો તો 48% જેટલી વસ્તી અંદાજે સિટીની અંદર વસવાટ કરે છે. તમે જુઓ ભારતના શહેરો છે એ ડે બાય ડે મોટા થતા જાય છે અને આના કારણે કેટલીક શહેરી સમસ્યાઓ પણ ઉદ્ભવી છે. માનો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું વ્યવસ્થાપન કઈ રીતે કરશું, યસ સ્લમ વિસ્તાર વધતો જાય છે તો એનું નિરાકરણ કઈ રીતે કરશું, અને ઉપર જતા હજી એક મોટી વસ્તુ છે કે આવનારા ટાઈમમાં લોકો ગામડાથી સિટીમાં આવી જ રહ્યા છે તો હવે તો ભારતમાં આવનારા સમયની અંદર શહેરીકરણની જે પ્રક્રિયા છે, શહેરી વિકાસની બાબત છે, એમાં કેવા કેવા પ્રકારની આપણે નીતિઓ અપનાવવી પડશે, કેવા પ્રકારની આપણે ક્ષમતા નિર્માણ કરવું પડશે, કેવી સુવિધાઓનું સર્જન કરવું પડશે, તો આના અનુસંધાનમાં ક્લિયર છે જરૂરી ભલામણો કરવા માટે સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. આ સિવાય શહેરી વિકાસની બાબતમાં અર્બન ડેવલપમેન્ટ, ક્લિયર છે, અર્બન ડેવલપમેન્ટની બાબતમાં એક સેન્ટર ઓફ એક્સલન્સ પણ કાર્યરત કરશે. ક્લિયર છે? શહેરી વિકાસ, આવનારા ટાઈમમાં શહેરોના વિકાસ માટે શું કરવું જોઈએ, આપણી નીતિઓ કેવી હોવી જોઈએ, કેવું આયોજન કરવાનું થાય, કેવા પ્રકારની શાસન વ્યવસ્થા લાગુ કરીશું, એનું સિમ્પલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે.
અને અર્બન ડેવલપમેન્ટની કામગીરી જે છે યસ એનું આયોજન છે સુચારુ રીતે થઈ શકે યસ એના માટે સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત કરવામાં આવશે શહેરી વિકાસની બાબતે રાજ્યોને સહયોગ આપશે ક્લિયર છે ધ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ રાજ્યો જે છે શહેરી વિકાસ છે અર્બન ડેવલપમેન્ટ છે એ રાજ્યની યાદીમાં મેઇનલી આવે છે યસ તો રાજ્યોને પોતાની પોતાના રાજ્યની રાજ્ય સરકારોને એમના રાજ્યમાં આવેલા જે શહેરો છે યસ એને વિકાસ થાય એમને ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર જે છે એ વિવિધ મદદ કરશે કેવી મદદ માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ રિંગ રોડ આધારિત વિકાસ આજે તમે જુઓ છો અમદાવાદની અંદર રિંગ રોડ છે રાજકોટની અંદર રિંગ રોડ છે ગુજરાત બજેટ 2022-23 માં ભાવનગરમાં રિંગ રોડ કરવાની વાત કરી છે યસ તો કે આ રિંગ રોડ આધારિત કોઈ રાજ્યને કોઈ રાજ્યમાં કોઈ સિટીની અંદર રિંગ રોડ આધારિત વિકાસ કરવો હોય રિંગ રોડ બનાવવો હોય તો કેન્દ્ર સરકાર મદદ કરશે ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં કોઈ યોજના હશે તો એના સંદર્ભમાં કેન્દ્ર સરકાર મદદ કરશે કે અર્બન ટાઉન પ્લાનિંગના જે બિલ્ડિંગ બાયલોસ છે યસ એના સરળ કઈ રીતે બનાવી શકાય એને કઈ રીતે મોડર્નાઇઝ કરી શકાય તો આ તમામ પ્રકારે કેન્દ્ર સરકાર સહયોગ કરશે સ્પેશિયલ મોબિલિટી વિસ્તારોને પ્રોત્સાહન કેન્દ્ર સરકારે એક વસ્તુ બીજી જાહેરાત કરી છે કે ભાઈ આવનારા ટાઈમમાં રાજ્યોની અંદર જે જો મોટા મોટા શહેરો છે એ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ સ્વચ્છ ઉર્જા આધારિત હશે ગ્રીન એનર્જી ક્લિયર છે ક્લીન એનર્જી આધારિત જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત શહેરોના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ મોબિલિટી ઝોન ઉભા કરવામાં આવશે આ સ્પેશિયલ મોબિલિટી ઝોન એટલે શું હશે તો સે ફોર એક્ઝામ્પલ માનો કે આ સિટી છે તો આ સિટીમાં ધારો કે સમજવા માટે આ પ્રકારે ભાગ પાડવામાં આવ્યા હોય અને ધારો કે સરકાર એમ કહે કે ભાઈ આ જે વિસ્તાર છે આ સ્પેશિયલ મોબિલિટી ઝોન કહેવાશે સ્પેશિયલ મોબિલિટી ઝોન એટલે સિમ્પલી એવું કે ત્યાં જાહેરાત કરે કે ભાઈ સ્પેશિયલ મોબિલિટી ઝોનની અંદર માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ જ આવશે સ્પેશિયલ મોબિલિટી ઝોનની અંદર 15 વર્ષ જૂના અથવા તો 10 વર્ષ જૂના ડીઝલ વાહનો લઈને નહીં જઈ શકો ક્લિયર છે તો આ પ્રકારની જોગવાઈઓ વાળો વિસ્તાર છે બેઝિકલી એને કહેવાય સ્પેશિયલ મોબિલિટી ઝોન હવે ગુજરાતમાં તો તમે જોવો છો ત્યાં શું બસ સ્પેશિયલ મોબિલિટી ઝોન ઉભા કરી દેવામાં આવશે પણ સમજાવો તો ખરા ભાઈ છોકરાઓને બેટરી સ્વીપિંગ પોલિસી ક્લિયર છે આપણે બધા જાણીએ છીએ ક્લિયર છે કે આવનારો ટાઈમ જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલનો છે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન શું છે કે યસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે માનો કે 200 કિલોમીટરનો રન હોય 500 કિલોમીટરનો રન હોય તો બેટરી જે છે એ 200-300 કિલોમીટર બદલાવવી પડે ક્લિયર છે હા આ તો વસ્તુ સાચી છે અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ એને ચાર્જિંગ કરવું પડે તમે ધારો કે અમદાવાદથી જૂનાગઢ આવો છો 200 કિલોમીટરે તમારે ચાર્જિંગ કરવું પડશે તો એક વસ્તુ વિચાર કરો તમે અમદાવાદથી નીકળ્યા રાજકોટ આવ્યા રાજકોટ 200 કિલોમીટર થઈ ગયું તો હવે તમારે 2 કલાક જો ગાડી ચાર્જ કરવા માટે ઊભું રહેવું પડે તો પછી ટાઈમ અલ્ટિમેટલી તો ટાઈમની વાત છે ને તો હવે શું કરી શકાય તો સિમ્પલી આપણે એક એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ કે તમે અમદાવાદથી રાજકોટ આવો છો રાજકોટ તમે બેટરી બદલી નાખો ફરી પાછા જૂનાગઢ આવી જાઓ જૂનાગઢમાં કામ પતાવી લ્યો ત્યાં બેટરી માનો કે રહી હોય તો ઠીક નકર ત્યાં બેટરી બદલાવી ફરી પાછા નીકળી જાઓ 200 કિલોમીટર દૂર લીંબડી સુરેન્દ્રનગર આગળ આવી જાઓ ત્યાં ફરી પાછી બેટરી બદલાવી અને તમે તમારા અમદાવાદ ક્લિયર છે અને ઉપર જતા કેવું છે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે બહુ વિશાળ જગ્યાઓ જોઈએ હવે શહેરોમાં એટલી વિશાળ જગ્યા છે કે પાર્કિંગની સમસ્યા છે આપણે પાર્કિંગ માટે જગ્યા નથી તો પછી સિટીની અંદર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેની જગ્યા કઈ રીતે હશે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરી સ્વીપિંગ પોલિસી લાવશે અને આ બેટરી સ્વીપિંગ પોલિસીના અનુસંધાનમાં ઇન્ટરઓપરેબિલિટી સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવામાં આવશે હવે પ્રશ્ન એ છે આ ઇન્ટરઓપરેબિલિટી સ્ટાન્ડર્ડ્સ એટલે શું તો સિમ્પલી આજે તમે એક વસ્તુ વિચાર કરો તમે મારુતિ તમે ધારો કે સુઝુકી યસ લેટ સે ફોર એક્ઝામ્પલ હ્યુન્ડાઈ અને લેટ સે ફોર એક્ઝામ્પલ હોન્ડા તો તમે એક વસ્તુ વિચાર કરો સુઝુકીનો પાર્ટ્સ જે છે એ હ્યુન્ડાઈમાં આજે ચાલતો નથી હ્યુન્ડાઈનો પાર્ટ્સ છે એ હોન્ડામાં નથી ચાલતો તો હોન્ડાનો પાર્ટ્સ છે એ સુઝુકી અને હ્યુન્ડાઈમાં ચાલતો નથી દરેક કંપનીનો પાર્ટ્સ જે છે એ અલગ અલગ હોય છે ક્લિયર છે આ તો તમને મને બધાને ખબર છે પણ એક વસ્તુ વિચાર કરો જો આપણે બેટરીનું આવું રાખીએ તો આજે માનો કે અમદાવાદથી તમે નીકળ્યા તો રાજકોટમાં તમારે ગોતવું પડશે કે પેલા સુઝુકીમાં ચાલે એવી બેટરી ક્યાં છે ફરી પાછા જૂનાગઢ આવ્યા જૂનાગઢમાં રેખડા ફર્યા તો જૂનાગઢમાં ગોતવું પડશે કે સુઝુકીની બેટરી ક્યાં છે રિટર્નમાં બેટરી બદલાઈને જાઓ તો લીંબડીમાં તમારે ગોતવું પડશે કે સુઝુકીની બેટરી ક્યાં મળશે
બેટરી ચેન્જ કરવા માટેની વ્યવસ્થા આપણે લાગુ કરી રહ્યા છીએ, તો આ ન થાય એના માટે શું કરી શકીએ? તો કે ભાઈ તમામે તમામ ઇલેક્ટ્રિક વ્હીકલમાં એવી બેટરીના એવા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરી દો કે વ્હીકલ કોઈ પણ કંપનીનો હોય, બેટરી ગમે એ હશે એ ચાલશે. ક્લિયર છે? એટલે માત્ર ને માત્ર રાજકોટની અંદર તમારે સેન્ટર જ ગોઠવાનું કે જ્યાં બેટરી બદલાવી દઈએ. જાઓ, ઓકે, બેટરી બદલાવો, વાત થઈ ગઈ પૂરી. કઈ કંપની છે કોઈ જોવાનો મિનિંગ નથી. માનો કે ચાર્જિંગ આના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. છેલ્લે પેલા તમે જુઓ, નોકિયામાં પટલી પિનના ચાર્જર આવતા, સેમસંગ થોડુંક પટલું પણ આમ આ પ્રકારનું હોય, સેમસંગનું ચાર્જર આવું આવતું, નોકિયા એકદમ પટલી પિનનું ચાર્જર આવતું. ક્લિયર છે? ઓકે, લેટ સે ફોર એક્ઝામ્પલ તમે સોની એરેક્શન કહેશો તો સોનીનું ચાર્જર એક તો મોટું આવતું અને આ પ્રકારની જે વ્યવસ્થાવાળું હતું. ક્લિયર છે? ને અહીંયા કંઈક પિન આ રીતનું હોય તો એમ કહી શકાય કે અલગ અલગ. અને આજે હવે સી પિન વાળું ચાર્જર આવી ગયું છે, તો એકબીજા ચાર્જર, એક ફોન માનો કે ઓપો નો ફોન લ્યો, વિવો નો ફોન લ્યો, વન પ્લસ લ્યો, એક આઈફોન ને બાદ કરતા લગભગ બધાના ચાર્જર કોમન છે, તો એને કહી શકાય ચાર્જરની ઇન્ટર ઓપરેબિલિટી. ક્લિયર છે? ઓકે, હોપફુલી તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. વન નેશન વન રજિસ્ટ્રેશન સોફ્ટવેર, વન નેશન વન રજિસ્ટ્રેશન સોફ્ટવેર. સિમ્પલ એવું છે કે રાજ્ય કક્ષાએ જે જમીનોનો દસ્તાવેજ છે, જમીનોના રેકોર્ડ છે, એ અત્યારે મેન્યુઅલી સાચવવામાં આવે છે. નો ડાઉટ, ગુજરાતમાં તો એનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, ગુજરાતમાં તો એનો બધો ડિજિટલ રેકોર્ડ જે છે એ ઉપલબ્ધ છે. પણ યસ, આખા દેશમાં જે કોઈ પણ રાજ્યનો જમીનના દસ્તાવેજ કે જમીનના અન્ય રેકોર્ડ્સ છે, ક્લિયર છે, એનું ટેકનોલોજી આધારિત વ્યવસ્થાપન થાય એ હેતુથી, ક્લિયર છે, રાજ્યોને યુએલ પિન વ્યવસ્થા સ્વીકારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યુએલ પિન એટલે શું? યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર. જેમ તમારા માટે આધાર કાર્ડ છે, એમ તમારી જમીન માટે હવે યુએલ પિન નંબર આવશે, કે દરેક જમીનનો એક યુનિક લેન્ડ કોડ નક્કી કરી દેવામાં આવશે. દરેક જમીન માટેનો એક કોડ નક્કી કરવામાં આવશે. એ કોડ નાખશો એટલે તમને બધી ખબર પડી જાય કે અત્યારે માલિકી કોની છે, ભૂતકાળમાં માલિકી કોની હતી, આ જમીનમાં કયા કયા વ્યક્તિ વારસદાર તરીકે છે, બધી માહિતી મતલબ ઉપલબ્ધ છે. આ સિવાય અત્યારે તમે જુઓ, ગુજરાતની અંદર તમે આવો છો તો ગુજરાતમાં જમીનોનો જે મહેસૂલ સંબંધિત ડેટા છે, રેવન્યુ રેકોર્ડ છે, એ ગુજરાતીમાં છે. તમિલનાડુમાં જશો તો તમિલ ભાષામાં હશે, મહારાષ્ટ્રમાં જશો તો મરાઠી ભાષામાં હશે. તો એક વસ્તુ વિચારો, કોઈ વ્યક્તિ એલોન મસ્ક ઇન્ડિયા આવે છે અને એલોન મસ્કને માનો કે પ્લાન્ટ નાખવો છે, તો જમીનનો તો કામગીરી કરવી જ પડશે, તો એને રેકોર્ડ તો બધો ગુજરાતીમાં છે, અથવા તો તમિલનાડુમાં જશે તો તમિલ ભાષામાં હશે, બેંગ્લોરમાં જશે તો કર્ણાટકા ભાષામાં હશે. ક્લિયર છે? તો એમ કહી શકાય કે રાજ્યોમાં જે જમીન અને મહેસૂલનો જે ડેટા છે એ અત્યારે સ્થાનિક ભાષામાં જ ઉપલબ્ધ છે. તો હવે પછી સરકાર એવી વ્યવસ્થા લાગુ કરશે કે જમીનનો ડેટા છે એ અનુસૂચિ 8ની તમામે તમામ ભાષાઓમાં ઉપલબ્ધ થાય. ગુજરાતી બિઝનેસમેન જે છે એ તમિલનાડુમાં બિઝનેસ કરવા જાય છે, જમીન જોઈએ છે, અને જમીનમાં માનો કે એને ફ્રોડ ન થાય તો એને ગુજરાતીમાં એ ડેટા ઉપલબ્ધ હશે જે તે જમીનનો. ક્લિયર છે? યસ. પછી વિવિધ ડીડ્સ અને ડોક્યુમેન્ટ્સના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આખા ભારતમાં એક સરખી બને એ હેતુથી નેશનલ જેનરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમના વન નેશન વન રજિસ્ટ્રેશન સોફ્ટવેર ને આંતરજોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે. સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ તમારે બીજું સમજવાનું નથી. અત્યારે કેવું છે, તમે પાર્ટનરશિપ ભાગીદારીનું કંઈ પણ માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે બે મિત્રો ભાગીદારી કરો છો, તો પાર્ટનરશિપનું ડીડ તમારે તૈયાર કરવું પડે. તો અત્યારે ગુજરાતમાં એની વ્યવસ્થા અલગ છે, તમિલનાડુમાં એની વ્યવસ્થા અલગ છે, ઓરિસ્સામાં એના પ્રકારનું ફોર્મેટ અલગ છે. તો હવે આખા દેશમાં આ પ્રકારે ડીડ્સ અને ડોક્યુમેન્ટ્સના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે, એનું ફોર્મેટિંગની પ્રક્રિયા છે, એ કોમન કરી દેવામાં આવશે. ક્લિયર છે? સીપેક કેન્દ્રો. ઓકે, સીપેક કેન્દ્રો શું છે? તો તમે બધા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને તો જાણો જ છો. ઈઓડીબી, સિમ્પલી જે તે દેશની અંદર બિઝનેસ શરૂ કરવો કેટલો સરળ છે એની માહિતી આપણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં મળે. અને ભૂતકાળમાં કેવું હતું કે ભારતમાં બિઝનેસ શરૂ કરવો જે છે એ ખૂબ જ એમ કે ડિફિકલ્ટ હતો અને ટાઈમ લાગી જતો હતો. બિઝનેસ શરૂ કરવા માટે તમારે એમ કહી શકાય કે એક એક વર્ષ થઈ જતું હતું. જ્યારે પશ્ચિમની અંદર તમે એક અઠવાડિયાની અંદર, 3 દિવસની અંદર, આજે તો ઘણા ખરા દેશોમાં, સિંગાપોર, ન્યુઝીલેન્ડમાં તો 24 કલાકમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તો સરકારે સમયાંતરે જે પણ સરસ કામગીરી કરી અને એના કારણે આજે ભારતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની અંદર ઘણી બધી પ્રગતિ આવી છે. આજે બિઝનેસ શરૂ કરવો ખૂબ સરળ બન્યું છે. પણ હવે પશ્ચિમના દેશોની વિશેષતા શું છે? ત્યાં બિઝનેસ શરૂ કરવો જેટલો સરળ છે ને એટલો જ સરળ ત્યાં બિઝનેસ વાઇન્ડ અપ કરવો, બિઝનેસ બંધ કરવો અઘરો છે. અને ભારતમાં કેવું છે, આજે બિઝનેસ શરૂ કરવો સરળ છે
એમાં 100% કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ બિઝનેસ બંધ કરવાની વાત કરો તો હજી 2 વર્ષનો સમય લાગી જાય છે. યસ મિત્રો, તમારે બિઝનેસ બંધ કરો તો કાલથી દુકાનને તાળું મારજો એવું ના ચાલે ભાઈ. ઓર્ગેનાઇઝ બિઝનેસ, અમે માનો કે સારું સ્ટાર્ટઅપ કર્યું હોય તો એમાં એવું ના થાય, 2 વર્ષનો ટાઈમ લાગે છે. તો સરકારે એક નવી વસ્તુની જાહેરાત કરી છે, સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ. સેન્ટર ફોર પ્રોસેસિંગ, પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા આગળ કરવી, પ્રોસેસ કરવી, એક્સેલરેટેડ એટલે ઝડપી બનાવવું, કોર્પોરેટ એક્ઝિટ અર્થાત કંપનીઓને બંધ કરવાની વાત છે, કોર્પોરેટ ક્ષેત્ર બંધ કરવાની વાત છે. તો યસ, સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ જે છે એ કામ શું કરશે કે જો કોઈ પણ કંપની, જો કોઈ પણ સ્ટાર્ટઅપ સ્વૈચ્છિક રીતે બંધ થવા માંગતું હોય તો એ પ્રક્રિયાને ઝડપી બનાવશે. વર્તમાનમાં 2 વર્ષનો સમય લાગે છે, એ ઘટાડી અને 6 મહિના જેટલો કરવાનો લક્ષ્યાંક છે. ઓકે, નેક્સ્ટ છે જીઈએમ ના સંદર્ભમાં સુધાર કર્યો છે. જીઈએમ શું છે મિત્રો એ તમે જાણતા જ હશો, મારે એને હવે તમને જણાવવાની જરૂરિયાત નથી. અત્યારે જીઈએમ ના મારફતથી સરકારને કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પૂરી પાડતા હોય એવા વેપારી છે, એવી કંપનીઓ છે, એને સરકારને એક બેંક ગેરંટી આપવી પડે છે. ક્લિયર છે, બેંક ગેરંટી એટલે માનો કે સરકારને તમે 100 કરોડ રૂપિયાની વસ્તુઓ પૂરી પાડી હોય તો એના સંદર્ભમાં તમારે 1% કે 2% ગેરંટી આપવી પડે. હવે 100 કરોડની ચીજવસ્તુ તમે પૂરી પાડતા હો સરકારને, તો 1% બેંક ગેરંટી તમે સરકારને આપ્યું એટલે 1 કરોડની બેંક ગેરંટી તમારે સરકારને આપવાની થાય કે તમે કાંઈ નાટક કરો અથવા ચીજવસ્તુ હલકી ગુણવત્તાની, જે નક્કી કર્યું એનાથી ઓછી ગુણવત્તાની પૂરી પાડો તો સરકાર એ બેંક ડિપોઝિટમાંથી પૈસા કાપી લે. ઇન શોર્ટ, જે તે કોન્ટ્રાક્ટર છે એ પોતાની જવાબદારી સચોટ રીતે નિભાવે એના માટે બેંક ગેરંટી એને આપવાની થતી હોય. પણ હવે કેવું થાય છે કે આ બેંક ગેરંટી 100 કરોડનો માલ સરકારને આપવાનો છે. ક્લિયર છે, હવે બેંક ગેરંટી 1% ની આપો તો 1 કરોડ રૂપિયા તો જે તે વેપારીના અથવા જે તે કોન્ટ્રાક્ટરના બ્લોક થઈ ગયા. તો હવે સરકારે શું કીધું કે હવે બેંક ગેરંટીના બદલે તમે શ્યોરિટી બોન્ડ આપશો. ગવર્મેન્ટ ઈ માર્કેટ અંતર્ગત સરકારને વિવિધ ચીજવસ્તુઓ કે સેવા પૂરી પાડતા જે કોન્ટ્રાક્ટરો છે એ ગેરંટી રૂપે બેંક ગેરંટીને બદલે શ્યોરિટી બોન્ડ આપશે તો પણ ચાલશે. શ્યોરિટી બોન્ડ શું છે એ તમારે જાણવાની જરૂરિયાત નથી. ઓકે, નેક્સ્ટ છે, આજે તમે જાણો છો કે ભાઈ ગેમિંગ, એનિમેશન, VFX એનું ઓલ ઓવર વર્લ્ડની અંદર માર્કેટ વધતું જાય છે અને ઇન્ડિયા પણ એમાં પાછળ નથી. જે રીતે એક ટાઈમે IT અને સોફ્ટવેરમાં જે રીતે બૂમ આવેલી હતી, જે રીતે તેજી આવેલી હતી અને ત્યારે ઇન્ડિયામાં સર્વિસ સેક્ટરના સંદર્ભમાં સારી કંપનીઓ કાર્યરત હતી, એ જ રીતે આજે VFX, ગેમિંગ, વિઝ્યુઅલ ઇફેક્ટ, એનિમેશનની બાબતમાં પણ ભારતમાં સારી સારી કંપનીઓ કામગીરી કરી રહી છે. તો એમ કહી શકાય કે હજી એમ કહી શકાય ભારતને ગેમિંગ, એનિમેશન, VFX, કોમિક્સ આ બધાની બાબતમાં વૈશ્વિક કક્ષાનું હબ બનાવવા માટે શું કરવું જોઈએ, તો એની જરૂરી ભલામણો કરવા માટે ક્લિયર છે કેન્દ્ર સરકાર એક ટાસ્ક ફોર્સ, એનિમેશન, VFX, ગેમિંગ અને કોમિક્સ પ્રોત્સાહન ટાસ્ક ફોર્સ એટલે એક સમિતિની રચના કરશે. માનો કે માર્વેલ છે, માર્વેલ સિરીઝની જે કંઈ પણ તમે મૂવી જુઓ છો એ કોમિક્સ હતું, જેમ ચંપક હતું ને એ કંઈક કોમિક્સ કહેવાતું. ક્લિયર છો, એવા એક વસ્તુથી આજે આટલી મોટી ફ્રેન્ચાઇઝી ઊભી થઈ શકી. 5G ટેકનોલોજીને પ્રોત્સાહન, તમને બધાને ખબર છે કે યસ, આપણે આર્થિક વૃદ્ધિની વાત કરીએ કે પછી ટકાઉ રોજગાર નિર્માણની વાત કરીએ, 5G ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. તો હવે 5G ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે કેટલીક જાહેરાત કરી છે. પહેલી જાહેરાત કે ભાઈ સરકાર 2022ના કેલેન્ડર વર્ષની અંદર, મતલબ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર 2022 સુધીમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરશે કે જેથી નાણાકીય વર્ષ 2022-23માં ખાનગી ક્ષેત્ર દ્વારા 5G મોબાઈલ સેવા શરૂ કરી શકાય. BSNL-ને ઇનશોર્ટ અહીંયા કહી દીધું છે કે હવે તમારે ટાઈમ આવી ગયો છે કે તમે, ક્લિયર, યસ. અને ખાનગી ક્ષેત્ર, મેં તમને કીધું હતું આ વખતે એક એસે આવી શકે કે ખાનગી ક્ષેત્ર ટકાઉ આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં મહત્વની ભૂમિકા અથવા લાવી શકે. UPSC-માં એસે આવી ગયેલો તો કેન કેપિટલિઝમ બ્રિંગ્સ ધ ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન ઇન્ડિયા. તો આ વખતે બજેટમાં ખાનગી ક્ષેત્ર PPP અને ખૂબ ભાર આપવામાં આવ્યો છે. તો આવો ટોપિક તમારે એસે માટે તારવવો જોઈએ. પછી આજે આપણે માનો કે ટેલિકોમની અંદર 4G સુધી પહોંચી ગયા છીએ, 1G, 2G, 3G, 4G. આમાં જે કોઈ પણ ઉપકરણો વપરાણા, જે કોઈ પણ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થયો છે એમાં મોટા ભાગના 99% ઇક્વિપમેન્ટ તો ભારતની બહાર જ બન્યા છે અને માટે આપણે એને આયાત કરવા પડ્યા. આયાત કરવા પડ્યા તો ચૂકવણી વધારે કરવી પડી.
પણ હવે એક વસ્તુ સરકારે નક્કી કરી કે 5G ટેકનોલોજીમાં જે ઉપકરણોનો ઉપયોગ થશે એ ઉપકરણોનું ઉત્પાદન ભારતમાં જ થયેલ હશે. તો આના માટે એક વ્યવસ્થિત મજબૂત માળખું જે છે એ સરકાર ઊભું કરશે. સરકાર એવી નીતિ અપનાવશે, એવા નિયમો બનાવશે કે જેથી 5G ટેકનોલોજીની અંદર જે જે ઉપકરણો વપરાય, મોડેમ, ચીપ કે વોટ એવર, એ બધી વસ્તુ ભારતમાં બનેલી હોય. અત્યારે કેવું છે કે 4G ના ઉપકરણો તમે વિદેશથી મંગાવો છો તો જે તે કંપની નજર રાખી શકે તમારી ઉપર, યાદ રાખજો. હા, બંધ બારણે તો તમે ડિપેન્ડન્ટ છો જેના ઉપર. આ સિવાય સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે PLI યોજના. તો ટેલિકોમ ઉપકરણોનું પણ PLI હેઠળ ઉત્પાદન થાય એ માટે સરકાર પ્રોત્સાહન આપશે. ઓકે, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ. યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ શું છે? તો બેઝિકલી સ્પેક્ટ્રમની હરાજી થાય, 2G, 3G, 4G, 5G કે 6G, વોટ એવર સ્પેક્ટ્રમની હરાજી થાય, એમાંથી સરકારને જે આવક મળે એની અમુક ટકા રકમ આ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડમાં સરકારે જમા કરાવવાની હોય છે. અને આ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડમાંથી શું કરવામાં આવે? તો કે યસ, ભારત નેટ પ્રોજેક્ટ છે, ભારત બ્રોડબેન્ડ પ્રોજેક્ટ છે, આવા પ્રોજેક્ટને ફંડિંગ આપવામાં આવતું હોય. તો એક મહત્વની વસ્તુ MCQ તરીકે પૂછાઈ શકે એવી, કે ભારતે જાહેરાત કરી છે. શું? તો મતલબ સરકારે જાહેરાત કરી છે કે દેશના જે અંતરિયાળ વિસ્તારો છે, ગામડાઓ છે, એમાં બ્રોડબેન્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય, મોબાઈલ સેવાઓનો વ્યાપ વધે એ હેતુથી, ક્લિયર છે, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હેઠળ જે કોઈ પણ વાર્ષિક આવક થાય છે એની 5% રકમ જે છે એ રિઝર્વ કરી દેવામાં આવશે. માનો કે જે તે વર્ષમાં યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હેઠળ 1,000 કરોડ રૂપિયા ભેગા થયા તો 1,000 કરોડના 5% લેખે 50 કરોડ રૂપિયા ક્યાં વાપરવામાં આવશે? તો કે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવા માટે, ત્યાં મોબાઈલ સેવાઓનો વ્યાપ વધે એ હેતુથી જે કંઈ પણ માળખાકીય સુવિધાઓનું સર્જન કરવાનું છે એની પાછળ ખર્ચ કરવામાં આવશે. અત્યારે સેઝ એક્ટ વિશે તમે જાણો છો, GPSCમાં બહુ સવાલ પૂછાય છે, ક્લિયર છે. તો હવે સરકારે જાહેરાત કરી છે કે વર્તમાનમાં જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ જે છે એના સ્થાને નવો કાયદો જે છે એ લાવવામાં આવશે. ક્લિયર છે મિત્રો? ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી જ રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કહી દેવા માંગુ છું કે મારા લેક્ચર્સ તમને GPSCની એક્ઝામ અને UPSCની એક્ઝામ્સ માટે જ હેલ્પફુલ થશે. મારા લેક્ચર તમને નોન GPSC એક્ઝામ માટે ક્યાંય હેલ્પફુલ નહીં થાય. હું માત્ર ને માત્ર GPSC માટે જ કોચિંગ આપું છું, અને માટે જ એમ કહી શકાય કે મારા કન્ટેન્ટમાંથી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન GPSCમાં જોવા મળશે. ચાહે ઇકોનોમીની વાત કરો, ચાહે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ રિલેશન્સની વાત કરો, કરંટ અફેર્સની વાત કરો, ચાહે પ્રિલિમની વાત કરો કે ચાહે મેઇન્સની વાત કરો. ક્લિયર છે? હું પ્યોરલી GPSC વસ્તુ માટે જ ભણાવું છું, હું નોન GPSC એક્ઝામ માટે ભણાવતો નથી. ક્લિયર છે? તો તમારે એક વસ્તુ તો નક્કી છે કે ભાઈ 26/12 પેપર જોઈ લ્યો, પેપરનું લેવલ હાઈ હતું તો તમારે પ્રિપરેશનમાં લેવલ હાઈ રાખવું જ પડશે. ક્લિયર છે? આશા રાખી રહ્યો છું કે તમારો લેક્ચર્સ ક્લિયર હશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 3માં મળીશું. ત્યાં સુધી લાસ્ટમાં એટલું જ કહીશ કે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.